ચાલો, કેમ છો બધા? મજામાં? સરસ. તો આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરવાનો છે. તો બધા જ વિદ્યાર્થી પોતાની સાથે સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક, એ વિષયની નોટબુક, બોલપેન અને પેન્સિલ પાસે લઈ લેશે. હું પાઠ સમજાવતી જઈશ. જરૂર પડશે ત્યાં આપણે પેન્સિલથી લીટી કરતા જઈશું અને વચ્ચે આવતા પ્રશ્નોના જવાબ હું તમને લખાવતી જઈશ. તો આપણે કયા પાઠનો અભ્યાસ કરતા હતા જોઈ લઈએ. આપણે એકમ નંબર 13નો અભ્યાસ કરતા હતા. ચાલો, એકમનું નામ કોણ કહેશે? ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ. અગાઉના વિડીયોમાં આપણે આપણા ભારત દેશ વિશે, આપણે કયા દેશમાં રહીએ છીએ? ભારત. કે ભારત દેશ છે એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આપણા દેશમાં બધા જ ધર્મના લોકો વસે છે. વિવિધતામાં એકતા પાઠમાં આપણે ભણ્યા હતા ને, અલગ અલગ ભાષાઓ બોલાય છે. બધા જ લોકોના ધર્મ, તહેવારો, રીતરિવાજો, માન્યતાઓ અલગ અલગ છે. પરંતુ આપણા ભારત દેશના બધા જ લોકો એક સાથે મળી અને બધા જ ધર્મના તહેવારો ઉજવે છે. વિશ્વમાં આપણા ભારત દેશને વિવિધતામાં એકતા ધરાવતો દેશ ગણવામાં આવે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ બધા જ ધર્મના લોકો આપણા દેશમાં વસે છે. તેમના તહેવારો અલગ અલગ છે. કયા કયા તહેવારો? હા, નવરાત્રી, દિવાળી, જન્માષ્ટમી, નાતાલ, પતેતી, મોહરમ, રમઝાન ઈદ, બકરી ઈદ જેવા ઘણા તહેવારો આપણે તો જાણીએ છીએ ને. તમે એ તહેવારો ઉજવતા પણ હશો. તમે વર્ગખંડમાં બધા જ ધર્મના લોકો એક સાથે બેસી અને એક છતની નીચે પ્રેમથી, એકતાથી, સંપતિ અને સહકારથી રહીએ છીએ ને. હા, તો આપણે અગાઉના વિડીયોમાં આપણા દેશનું ભૌગોલિક અંતર કેટલું છે, ક્યાંથી ક્યાં સુધી એ વિસ્તરાયેલું છે, આપણા દેશમાં ઉત્તરે શું આવેલું છે, દક્ષિણે, પૂર્વ અને પશ્ચિમે દિશાઓ ચાર છે ને, આપણા વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું? માઉન્ટ એવરેસ્ટ. નદીઓ વહે છે જેમ કે ગંગા, યમુના, સતલુજ, બ્રહ્મપુત્ર, કાવેરી. નદીઓના નામ સાંભળેલા છે ને? હા, મેં સાથે સાથે તમને પ્રશ્નો પણ લખાવ્યા હતા. એ પ્રશ્નના જવાબ બધા જ વિદ્યાર્થી તમે લખી લીધા જ હશે. લખ્યા છે ને, કેમ કે જાન્યુઆરી મહિનાની આંતરિક મૂલ્યાંકન કસોટીનું આયોજન કરવામાં આવશે. તો તમારે તેમાં સામાજિક વિજ્ઞાન વિષય પૂછાશે. તો તમે ઓનલાઈન અભ્યાસ કર્યો હશે. શાળામાંથી જે ઓનલાઈન વિડીયો મોકલવામાં આવે છે તે ભણ્યા હશો. શિક્ષકે તમને જે નોંધ કરાવી હશે તે નોંધ તમે કરી હશે તો જ સારું પેપર લખી શકશો ને. હા, શાળામાં મજા પડતી હતી ને ઓફલાઈન અભ્યાસ કરવાની. જેવી રીતે આપણે વર્ગખંડમાં ભણતા હતા એવી જ રીતે ઓનલાઈને બેસવાનું છે. પરંતુ બાળકો, ફોનનો આપણે દુરુપયોગ કરવાનો નથી. તમને શાળામાંથી વિષય શિક્ષકો દ્વારા વિડીયો તૈયાર કરીને આપવામાં આવે છે અને તેમાં તમને જે લેસન આપવામાં આવે છે એ તમે નિયમિત કરતા રહેજો. શાળામાં
नोटबुक चेक करवानुं कहेवामां आवशे तो तमारे नोटबुक शाळामां चेक करवा मोकलावानी छे। तो आपणे छेल्ला उत्तर दक्षिण पूर्व पश्चिम એમાં દખણનો ઉચ્ચ પ્રદેશ ભણતા હતા, પછી વિદ્યાંચળ સાતપુડાની પર્વતમાળા ભણ્યા, આપણા દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી વિશે પણ અભ્યાસ કર્યો, આપણો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલો છે। ચાલો હવે આપણે આગળ અભ્યાસ કરીશું। તમારા પાઠ્યપુસ્તકમાં આપણે પાના નંબર 21નો અભ્યાસ કરવાનો છે। તો જો તમને નકશો આપેલો, શું આપેલું છે? નકશો। નકશો એટલે શું? નકશો એમનેમ નકશો થોડી તો બોલી દેવાય કે નકશો, પણ આ નકશો શું છે, આ નકશો કઈ રીતે ઉપયોગી છે? તો નકશા રૂટ સંજ્ઞાવાળા હોય ને, આલેખન નકશા હોય। તમે જેવી રીતે ગણિતના વિષયમાં દાખલા ગણવા માટે આલેખનો ઉપયોગ કરો છો, એવી જ રીતે આપણે અહીંયા નકશાનો ઉપયોગ કરવાનો છે। નકશા આપણને દિશા સૂચવવા માટે, યોગ્ય સ્થળે પહોંચવા માટે નકશા ઉપયોગી છે। તો નકશાના આધારે આપણે કોઈ પણ સ્થળે પહોંચી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ તમને જે નકશો આપવામાં આવ્યો છે એ ક્યાંનો છે? આપણા ભારત દેશનો। ક્યાંનો છે? ભારત, અને તેનું ભૂપૃષ્ઠ, એમાં કઈ કઈ નદીઓ આવેલી છે, આપણા પાડોશી દેશો કયા છે, કયા કયા મેદાનો છે, તો એના વિશે આપણે થોડો અભ્યાસ કરીશું। તો તમે જોઈ શકો છો કે તમને દિશા નક્કી કરવા માટે પહેલાં આપણે દિશા જોઈ લઈશું। તો તમને ઉત્તર દિશા આપેલી છે। તો તમારી પાસે જો કોરો નકશો હોય તો તમે લખી શકો। આગળ તમને એક નકશો આપવામાં આવ્યો છે, એ નકશાનું આલેખન હું તમને કરાવું છું। આપણા ભારત દેશમાં, પાડોશી દેશમાં પાકિસ્તાન આપેલું છે, બીજી નદીઓ આપેલી છે, ભારતીય મહામરુસ્થળ સાબરમતી નદી ના બાર અરબ સાગર, પછી લક્ષદ્વીપના ટાપુ, અંદમાન નિકોબારના ટાપુ, પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાન આવેલા છે। કિનારાના મેદાન ક્યાં આવેલા છે? તો પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાન આવેલા છે। આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે। કેવું છે? કોની તુલનામાં? આજે મેદાન પ્રદેશ છે, પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં, એટલે કે જે પૂર્વ કિનારાના જે મેદાનો છે આ તેની સરખામણીમાં આજે પશ્ચિમ કિનારાના મેદાનો કેવા છે? સાંકડા એટલે નાના છે। ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે। શું છે અહીંયા? કઈ નદીઓ? ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા, કઈ ચાર નદીઓ? હા, ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા કઈ તરફ વહે છે? પૂર્વ બાજુ વહે છે, અને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશની બંગાળના ઉપસાગરને મળે છે। બ્રહ્મપુત્ર અને ગંગા નદી બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી છે। ક્યાં? હા,
ब्रह्मपुत्र ने कई बने नदी, ब्रह्मपुत्र ने गंगा नदी कई नदी, ब्रह्मपुत्र ने गंगा नदी कया उपसागर में, बंगाला ना उपसागर में, सुंदरवन नाम कया नाम ना, सुंदरवन नाम ना विशाल मुक्तिकोण प्रदेश की रचना करी छे। तो आपने नक्शा ने आधार लखी सकी कि कई कई नदीओ क्या मळे छे। तो मुक्तिकोण प्रदेश की रचना करी अने बंगाळना उपसागर ने कोण मळे छे, गोदावरी, महानदी, कावेरी अने कृष्णा, आज चार नदीओ छे ए मुक्तिकोण प्रदेश बनावीने बंगाळना उपसागर ने मळे छे। अने पश्चिम किनारा मैदानों में पूर्व घाटनी पूर्व में अने पश्चिम घाटनी पश्चिमे एना किनारा मैदानों आवेला छे। आज पूर्व किनारा मैदानों छे एनी तुलना में पश्चिम किनारा मैदान केवू छे, साकड़ू छे, केवू छे, साकड़ू छे। अने मुक्तिकोण प्रदेश की रचना कोण करे छे, तो सुंदरवन नामना विशाल मुक्तिकोण प्रदेश कोण करे छे। चालो, भारत में बे टापू समूह आवे छे, लक्षद्वीप अने अंदमान निकोबार। क्या बे टापू? लक्षद्वीप अने अंदमान निकोबार। बंगालना उपसागर में दक्षिण पूर्वे आवेला अंदमान अने निकोबार तथा महासागर में केरलना किनाराथी पश्चिमे परवाड़ाथी बनेल लक्षद्वीप टापुओ छे। भारत में कया बे टापू आवेला छे? हाँ, कया बे? अंदमान निकोबार अने लक्षद्वीप टापू आवेला छे। हवे आ अंदमान निकोबार अने आज लक्षद्वीप टापू क्या आवेला छे? तो बंगालना उपसागर में दक्षिण पूर्वे क्या आवेला छे? हाँ, कया टापू? अंदमान अने निकोबार। कया उपसागर में? बंगालना उपसागर में दक्षिण पूर्वे अने अरब सागर में केरलना किनाराथी पश्चिम तरफ परवाड़ाथी सेनाथी बनेला छे, लेके नाना नाना खड़कोथी बनेलो लक्षद्वीप टापू आवेला छे। अने भारतनी छेक दक्षिण दिशाए कयो महासागर आवेलो छे? हिंद महासागर। कयो महासागर? हिंद महासागर। तो जो विद्यार्थी मित्र, तमने अहीं एक कोरो नक्शो आपेलो छे, तो आपणे कोरा नक्शानी अंदर अमुक विगतो दर्शावानी छे। तमने परीक्षामां पण कहेवामां आवशे कि आपेल नक्शाने रेखांकित नक्शामां दर्शावो। तो जोई लईए आपणे शुं शुं दर्शावीशुं। तो आपणे पहेला एवुं जोई लईए कि बे टापू आवेला छे। कया बे टापू आवेला छे? हां, अंदमान निकोबार अने लक्षद्वीप टापू आवेला छे। तो आपणे जे कोरा नक्शाओ छे એની અંદર પહેલાં અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુ રેખાંકિત કરી લઈશું। તો બધાએ નકશામાં પેન્સિલથી જ લખવાનું છે, બોલપેનથી નકશો દર્શાવી શકાય નહીં, કેમ કે આપણો નકશો છે એ બોલપેનથી લખીશું, કદાચ થોડી ચેકચાક થાય તો એ સારો લાગશે નહીં, એટલે આપણે પેન્સિલથી જ નકશામાં લખવાનું છે। તો ચાલો, લઈ લીધી ને બધાએ પેન્સિલ? વેરી ગુડ। આપણે શું દર્શાવીશું? પહેલાં અંદમાન અને નિકોબાર કઈ બાજુ છે? દક્ષિણ પૂર્વમાં। તો આપણે પહેલાં નકશો દોરતા હોઈએ ને, તો બાળક આપણે શું ધ્યાન રાખવાનું?
दिशा नक्की करी लेवानी। तमने उत्तर दिशा आपेली छे, जोई लीधो ने उत्तर एनी सामेनी दक्षिण दिशा। कई दिशा? हाँ, पछी अहीं कई दिशा लखीशू? पूर्व। वे अहीं कई दिशा बाकी रही? पश्चिमनी दिशा। चलो, मैं आटलू नक्शा में लख्यू, तमे पण मारी साथे लखी लीधुं छे। चलो हवे आपणे शुं दर्शाववानुं छे? अंदमान अने निकोबार टापू। कई दिशा में कीधुं आपणने? दक्षिण दिशा में। कई दिशा में कीधुं? जो बन्ने दिशा छे, दक्षिण अने पूर्व। कई दिशा? दक्षिण थी पूर्व ए आवेली छे। क्या आवेली छे? खाली दक्षिण दिशा नथी कीधुं, ध्यान राखजो, दक्षिण अने पूर्व में। तो जो तमने नक्शा में जे टपका आपेला छे ने, जोयुं? हाँ, ए शुं छे? अंदमान निकोबार टापू। जे शुं छे तो शुं लखीशुं आपणे? अंदमान निकोबार। शुं छे? लखी दीधुं बधाए? वेरी गुड। चाल, क्या आवेलू छे? दक्षिण अने पूर्वए आवेलू छे। हवे शुं रह्युं? लक्षद्वीप टापू रह्या। अरब सागर में केरलना किनारा थी, तो पहला तो आपणे शुं शोधवुं पड़शे? अरब सागर। पश्चिम दिशाए? कई दिशाए? तो आपणे कई दिशा तरफ आगळ वधीशुं? पश्चिम दिशा तरफ। कई दिशा में जईशुं आपणे? तो पहला अरब सागर शोधीशुं तो ज आपणने लक्षद्वीप टापू मळशे। तो विद्यार्थी मित्रों, आपणे अहींया लखीशुं अरब सागर। शुं लख्युं? अरब सागर। अरब सागर में केरलने किनारथी परवाळाथी खड़कोथी, जो नक्शानी बहार तमने टपका आपेला छे, खड़को छे, तो एने शुं कहीशुं आपणे? लक्षद्वीप टापू। कया टापू? लखी दीधुं ने? जो आपणे नक्शामां शुं शुं आलेखन कर्युं? तो पहला दिशाओ, उत्तर दक्षिण पूर्व पश्चिम। एना पछी दक्षिणथी पूर्वए कयो टापू? अंदमान अने निकोबार। अने तेना पछी कयो टापू जोवानो हतो आपणे? पण क्यां आवेलो हतो? अरब सागरमां केरलना किनाराथी आवेलो हतो। तो आपणे अरब सागर रेखांकित करी दीधुं। हवे अरब सागरथी परवाळाना खड़क, परवाळा एटले खड़कोथी बनेला टापू, तो कयो टापू? लक्षद्वीप टापू। कयो टापू? लक्षद्वीप। चाल, तमने नीचे आपेलू छे कि जे या नाम आपेला छे या नक्शानी अंदर तमारे लखवाना छे। भारतीय महामरुस्थल, गंगानू मैदान, हिमालय, पूर्वघाट, पश्चिमघाट, पूर्व किनारानू मैदान, पश्चिम किनारानू मैदान, अंदमान निकोबार टापू, लक्षद्वीप, अरब सागर, बंगाळानो उपसागर अने हिंद महासागर। तो बाळको, आपणे अहींथी शुं शुं लखी नाख्युं? अंदमान निकोबार टापू, लक्षद्वीप, लक्षद्वीपना टापू, अरब सागर, आ ત્રણની નોંધ આપણે કરી દીધી છે। તો આપણે પ્રથમ નકશાની બહારની વિગતો થોડી દર્શાવી દઈએ। જો તમને નકશાની બહાર જે દક્ષિણ દિશા લખ્યું ને આપણે, એની ડાબી સાઈડ જોઈશું તો એ શ્રીલંકા છે। શું છે? શ્રીલંકા આપણો પાડોશી દેશ છે ને, ત્યાં હિન્દ મહાસાગર। શું આવેલું છે? હિન્દ મહાસાગર। એની બહાર છે કયો સાગર? હિન્દ મહાસાગર। કયો સાગર? હિન્દ મહાસાગર।
હવે આગળ જોઈશું જે નકશો છે એની બહારની બાજુ બંગાળાનો ઉપસાગર કયો ઉપસાગર હવે આપણે શોધીશું ભારતીય મહામરુસ્થળ પશ્ચિમ દિશામાં આવેલું છે કઈ દિશામાં આવેલું છે ભારતીય મહામરુસ્થળ પશ્ચિમ દિશામાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અરબ સાગર બંગાળાનો ઉપસાગર લક્ષદ્વીપ ટાપુ હિંદ મહાસાગર અંદમાન નિકોબાર ટાપુ શ્રીલંકા દેશ એના વિશે નકશાની અંદર વિગત દર્શાવી હવે જે બાકીની વિગતો છે આ નકશાની આધારે તમારે ગૃહ કાર્યમાં કરવાની છે તમારે લેસનમાં શું કામ કરવાનું છે બાકીના ગંગાનું મેદાન હિમાલય પૂર્વઘાટ પશ્ચિમઘાટ પૂર્વ કિનારાનું મેદાન અને પશ્ચિમ કિનારાનું મેદાન આ નકશાની અંદર દર્શાવવાનું છે મેં તમને પહેલાં જ કીધું કે દિશાઓ આપણે નક્કી કરેલી છે તમને આપેલું છે કે પૂર્વઘાટ પશ્ચિમઘાટ એની નોંધ આપણે આ કોરા નકશામાં કરવાની છે સમજણ પડી ને બધાને સરસ તો ચાલો હવે આપણે આગળ જોઈએ હવે આ ભારતની આબોહવા જોઈએ શું કીધું છે આપણને ભારતની આબોહવા આપણે જોઈએ છીએ કે બીજા દેશો કરતાં આપણા દેશમાં બધી જ ઋતુનો અનુભવ થાય છે ને શિયાળો ઉનાળો ચોમાસું ચાર મહિના શિયાળો હોય છે ચાર મહિના ઉનાળો અને ચાર મહિના આપણે ચોમાસું એટલે કે વર્ષા ઋતુ તો વિદ્યાર્થીઓ ઋતુઓમાં વિવિધતા છે શા કારણે તો અત્યારે તમે જોવો છો કઈ ઋતુ ચાલી રહી છે શિયાળો ચાલી રહ્યો છે શિયાળાનો અનુભવ થાય છે ને તમને ઠંડી લાગે છે ને કોને ઠંડી નથી લાગતી હા એટલે કે આપણને ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ ત્રણ મહિનામાં સૌથી વધારે ઠંડી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પડે ને આપણે ગરમ ઉનના વસ્ત્રો કાઢી લીધા છે મોજા પહેરીએ છીએ ઠંડા પાણીથી નહાવાનું કહે તો નહીશું આપણે નહીં નાહીએ ગરમ પાણીથી નાહી લઈશું એટલે કે આપણે ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ વસ્ત્રો પહેરીએ છીએ હવે હવામાન શાના કારણે થાય છે આબોહવામાં ફેરફાર સાથે થાય છે ઉત્તરાયણ પતે એટલે ધીમે ધીમે દિવસ છે એ કેવો થઈ જાય છે લાંબો થતો જાય છે તમને અનુભવ થાય છે અત્યારે શિયાળામાં દિવસ કેવો હોય ટૂંકો હોય સવારે સૂરજ પણ મોડો ઉગે છે ને અને રાત્રે આથમી પણ વહેલો જાય એટલે કે શિયાળામાં દિવસ ટૂંકો હોય અને રાત્રિ લાંબી હોય એવી જ રીતે ઉનાળામાં દિવસ કેવો હોય લાંબો હોય કેવો હોય અને રાત કેવી હોય ટૂંકી હોય રાત કેવી હોય ટૂંકી હોય છે તો તમે સમયના માપનને અનુભવી શકો ને હા ઉનાળામાં અતિશય ગરમી લાગે અને ચોમાસામાં શું પડે વરસાદ પડે નાહવાની કેવી મજા આવે ચાલ તો હવે આપણે ભારતની આબોહવા વિશે થોડો અભ્યાસ કરીશું વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને આબોહવા કહે છે શું કહે છે આબોહવા અને કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે જો
હવામાન પણ અલગ અને આબોહવા પણ અલગ. જે વાતાવરણ છે ના રોજિંદા ફેરફારને હવામાન કહે છે. અને કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને શું કહે છે? આબોહવા. તમે અનુભવ કર્યો જ હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું, તો વળી ક્યારેક આકાશ વાદળછાયું બની જાય છે અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય છે, છુપાઈ જાય છે. પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી જ હશે. ભારતમાં નીચે મુજબની ઋતુ અનુભવાય છે. તો આ જે ઋતુઓ છે, તમે જોયું કે શિયાળાની ઋતુ હતી, ડિસેમ્બર મહિનામાં 2 વખત વરસાદ પડ્યો ને, એને માવઠું કહેવાય. એની ઋતુ સિવાય વરસાદનું પડવું, વાવાઝોડું આવવું, વંટોળ આવવી, એને શું કહેવાય? માવઠું કહેવાય. અને માવઠું પડવાથી ઘણું બધું નુકસાન થાય છે, રોગોનો ફેલાવો વધુ થાય છે. તમે જો અત્યારે શરદી ઉધરસ, વાતાવરણ એવું છે કે ભલે તમે કાંઈ મીઠું ન ખાતા હોય પરંતુ ઠંડીનું વાતાવરણ આવે તમને તરત જ વાતાવરણમાં અસર સર્જાઈ જાય થાય છે ને. તો આપણા ભારત દેશની નીચે મુજબની ઋતુનો આપણે અભ્યાસ કરવાનો છે. ક્રમમાં નંબર 1 ઉપર આપેલું છે શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનો. શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનો ક્યાંથી ક્યાં સુધી અનુભવાય છે? તો કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી, માર્ચથી મે મહિના સુધી, જૂનથી સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બરથી નવેમ્બર મહિના સુધી આપણને શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ આપણે અનુભવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું અભ્યાસ કર્યો? હવામાન, આબોહવા અને આપણા ભારત દેશની જે ઋતુઓ છે તેના વિશે અભ્યાસ કર્યો. ગૃહકાર્યમાં મેં તમને નકશાની અંદર ગૃહકાર્ય જે આપ્યું છે તે આપણે નોંધી દઈશું. કેમ કે તમારે વાર્ષિક પરીક્ષા આવશે, તો વાર્ષિક પરીક્ષામાં તમને નકશા ઉપરથી આલેખન રેખાંકિત કરવાનું કીધું હશે, તો તેના આધારે તમે લખી શકશો. સારું, તો આજે આપણે જેટલું અભ્યાસ કર્યો, ગૃહકાર્ય આપ્યું, તમે લખી લેજો.